મહામારી ના કારણે કેટલાય ધાર્મિક ઉત્સવો પર રોક લાગી ગઈ છે અને ખાસ કરી દેવી દેવતાઓના વિસર્જનમાં પણ ભક્તોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે। જો કે તાજેતરમાં જ શ્રાવણી અમાસે દિવાસાના દિવસથી ભક્તોની દશા સુધારનાર મા દશામાના વ્રતનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો હતો અને ભક્તોએ પણ મોટા પ્રમાણમાં દશામાની પ્રતિમાઓ પોતાના ઘરે સ્થાપના કરી 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ પૂર્ણાહુતિના દિવસે મધ્યરાત્રિએથી જ વિસર્જન કરવા નર્મદા નદીના ઘાટ ઉપર પહોંચ્યા હતા। જો કે નર્મદા નદીના ઘાટ ઉપર દશા માતાજીનું વિસર્જન ન કરવા અંગેનું કોઈ જાહેરનામું ન હોવા છતાં ભરૂચના નર્મદા નદીના તમામ ઘાટો ઉપર પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો અને માતાજીના વિસર્જન નહીં કરાય તેવું ભક્તોને જણાવતા વિવાદ પણ સર્જાયો હતો। ભરૂચ અંકલેશ્વરની ભાગોળ નર્મદા નદી ઉપર આવતા લોકોને પણ પોલીસે ટોક્યા હતા, જેના કારણે પ્રજા અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું। ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ નર્મદા નદીના ઘાટ ઉપર વિવિધ જગ્યાએથી માતાજીનું વિસર્જન કરવા માટે નર્મદા નદીના ઘાટ ઉપર પહોંચ્યા હતા। જો કે ઝાડેશ્વરના નીલકંઠેશ્વર નર્મદા નદીનો ઘાટ પણ બંધ રાખવામાં આવતા મોટી માત્રામાં ભક્તો દશામાને વિસર્જન કરવા માટે ઝાડેશ્વર ગ્રામ પંચાયત નજીકના નર્મદા ઓવાળે પહોંચ્યા હતા અને ત્યાં પણ મોટી માત્રામાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો। પરંતુ ભક્તોની લાગણી અને માંગણીને ધ્યાને રાખી જાગૃત યુવાનો દ્વારા પોલીસની મદદથી ટ્રેક્ટરો મૂકવામાં આવ્યા અને માતાજીના વિસર્જન અર્થે આવતા ભક્તો પાસેથી દશા માતાજીની પ્રતિમાઓ લઈ ટ્રેક્ટરમાં એકત્ર કરી જાગૃત યુવાનો અને પોલીસ દ્વારા બોટ મારફતે નર્મદા નદીમાં વચ્ચોવચ પહોંચી વિસર્જન કરવામાં આવ્યું હતું, જેના પગલે ભક્તોમાં પણ રાહત જોવા મળી હતી। જો કે પોલીસની કામગીરી ઝાડેશ્વર ગ્રામ પંચાયતના નર્મદા નદીના ઘાટ ઉપર સરાહનીય રહી હતી। મોટી માત્રામાં દશા માતાજીની પ્રતિમાઓ એકત્ર કરી જાતે વિસર્જન કરવામાં આવતા નર્મદા નદીના ઘાટ ઉપર લોકોના પણ મેળાવડાઓ જામ્યા ન હતા। જો કે ભક્તોએ પણ માતાજીના વિસર્જનને લઈ સરકાર અને તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા। માતાજીના વિસર્જન માટે કોઈ પણ જાતનું જાહેરનામું ન હોવા છતાં ભક્તોને નર્મદા નદી સુધી ન જવા દેતા વિવાદના કારણે લોકોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો। સરકારના રેલાઓ નીકળે છે ત્યારે કોરોના નથી ફેલાતો અને માતાજીના વિસર્જનમાં કોરોના ફેલાય છે અને ધાર્મિક ઉત્સવમાં પોલીસની હેરાનગતિ સામે ભક્તોમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। ઝાડેશ્વરમાં એકમાત્ર નર્મદા નદીના ઘાટ ઉપર પોલીસે પ્રજાનો મિત્ર હોય તે યુક્તિને સાર્થક કરતા ભક્તો પાસેથી દશામાની મૂર્તિ લઈ તેનું વિસર્જન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ જિલ્લાના અન્ય તાલુકાના વિવિધ ગામોમાં પણ લોકો મા દશામાની સ્થાપના કરી પૂજા અર્ચના કરતા હોય છે અને ગ્રામ પંચાયતોની હદમાં દશા માતાજીના વિસર્જન માટે ભક્તોએ પ્રતિમાઓ ટ્રેક્ટરોમાં મૂકી હતી અને વિવિધ ચોકડી ઉપર ટ્રેક્ટરો મૂકવામાં આવ્યા હતા અને દશામાની મૂર્તિ એકત્ર કરી વહેલી સવારે પોલીસ અને ઝાડેશ્વરના જાગૃત યુવાનો દ્વારા નર્મદા નદીના નીલકંઠેશ્વર ઓવાળે વિસર્જન કરવામાં આવ્યું હતું। પોલીસે અને યુવાનોની કામગીરી પણ બિરદાવવા લાયક કહી શકાય। સવારે પણ સતત નર્મદા નદી ઉપર માતાજીનું વિસર્જન કરવા માટે યુવાનો અને પોલીસ જવાનો ખડે પગે રહ્યા હતા। તો બીજી તરફ ભરૂચની ભાગોળમાંથી વહેતી પાવન સલીલા નર્મદા નદીમાં દશા માતાની પ્રતિમાનું મધ્યરાત્રિએથી વિસર્જન કરવામાં આવ્યું હતું, જેના કારણે વહેલી સવારે નર્મદા નદીના પાણી ઓસરાતા જ કાંઠા વિસ્તારો ઉપર પ્રતિમાઓ પણ રઝળતી જોવા મળી હતી।